मित्रों मैथ्स गणित की अंदर धोरण सात में यूनिट वन पूर्णांक संख्या अपने बाल मित्रों जैसे पूर्णांक संख्या की बात करता हो तो पूर्णांक संख्या कोने कहवा बराबर है। तो यही पहला बे प्रकार की संख्याओं में बोर्ड की अंदर अँ लखी है पूर्व ध्यान में रही कि प्राकृतिक संख्याओ जेने आप सेना वे बता है तो एन वे नेचरल नंबर्स सेना वे बता है एन वे बता है शुरुआत क्या थी थे शून्य ना एक शुरुआत है वन टू थ्री फोर फाइव पची डॉट डॉट्स कर असंख्य प्राकृतिक संख्याओ शू है असंख्य पर धन संख्याओ आने धन संख्याओं में क्या शुरू थे एक नीचे आप पूर्ण संख्या पेली प्राकृतिक संख्याओ थी आ कई संख्याओ है पूर्ण संख्याओ एने वॉल नंबर कहवा सेना वे बता है तो बाल मित्रों डब्ल्यू वे वॉल नंबर्स सेना वे बता है बाल मित्रों डब्ल्यू वे बता है बराबर है पूर्ण संख्याओ है क्या थी शुरुआत था तो शून्य थी शुरुआत शून्य वन टू थ्री फोर एंड डॉट डॉट्स बराबर है। तो आ प्रकार पूर्ण संख्याओ कहवा से जीरो थी शुरू थती हो पी तमाम धन संख्याओ अथवा धन पूर्णांको एर सवेश पाला हो पूर्ण संख्याओ एने वॉल नंबर्स कहवाय सेना वे बताई है डब्ल्यू वे बता है नीचे बताए पूर्णांक संख्या जो आप एकम टाइटल है जेनी अंदर धन और ऋण बने प्रकार की संख्याओं सवेश पूर्णांक संख्या कहवा शून्य धन पूर्णांक नहीं ऋण पूर्णांक महत्व है मित्रों शून्य है ये धन पूर्णांक ऋण पूर्णांको नहीं अँ संख्या रेखा द्वारा विविध प्रकार की पूर्णांक संख्याओ है ये नानी पूर्णांक संख्या कही मोटी पूर्णांक संख्या कही कई बाजू जाइए तो नानी पूर्णांक संख्या थाय कई बाजू जुए तो संख्या मोटी थती जाए आ प्रकार की समझ मेळवानी छे। साथे साथे शून्य शू धन करता मोटी के ऋण करता मोटी एनी पण समझ मेळवीए साथे साथे आना द्वारा सरवाळा संख्या रेखा द्वारा संख्या रेखा की मदद थी बादबाकी संख्या रेखा की मदद थी गुणाकार संख्या रेखा की मदद थी भागाकार અને સાથે સાથે સંખ્યા રેખાની મદદથી ફિલ્ટરના પણ પૂર્ણ કરશું બાળ મિત્રો આ પ્રકારની અંદર આપણે તો અહીંયા પેલું જાણી લઈએ કે ધન પૂર્ણાંકો સંખ્યા રેખા પર કઈ બાજુએ બતાવવા અને ઋણ પૂર્ણાંકો સંખ્યામાં કઈ બાજુએ બતાવવા તો શૂન્ય અહીંયા વચ્ચે છે આપણે સંખ્યા રેખાની અંદર શૂન્ય આપેલું છે તો શૂન્યથી આપણે જમણી બાજુએ જઈએ તો વન ટુ થ્રી ફોર ફાઈવ એક બે ત્રણ ચાર અને પાંચ જેમ જેમ જમણી બાજુએ જશું એમ સંખ્યા શું થતી જશે મોટી થતી જશે જમણી બાજુએ ધન પૂર્ણાંક હોય ડાબી બાજુએ બાળ મિત્રો શું હોય ઋણ પૂર્ણાંક હોય એક માઇનસ એક એનથી નાના માઇનસ જો આમ જશું ને તો સંખ્યા બાળ મિત્રો કેવી થશે નાની થતી જશે આ બાજુ જશું તો સંખ્યા કેવી થતી જશે મોટી તો આપણને તરત સમજાઈ જશે કે શૂન્ય એ ઋણ પૂર્ણાંક કરતાં શું છે મોટું છે શું છે શૂન્ય એ ઋણ પૂર્ણાંક કરતાં શું છે મોટું છે તો આપણને અહીંયા સમજાઈ ગયું કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા હવે બાળ મિત્રો આપણે જોઈએ કે આના વડે સરવાળા કેવી રીતે થાય ગુણાકાર કેવી રીતે થાય કે ભાગાકાર કેવી રીતે થાય અને પેટર્નમાં કેવી રીતે લખી શકાય એને આગળ વધીએ જો એક ઉદાહરણ મેં અહીંયા લીધું છે તો ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ સંખ્યાનો સરવાળો આપણે કરવાની વાત કરી હતી એનો ગુણાકાર કરવાની વાત કરી હતી એનો ભાગાકાર કરવાની ઉદાહરણ દ્વારા સમજીએ તો ઉદાહરણ દ્વારા લઈએ કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો શું મળે બે પૂર્ણાંક સંખ્યાઓ લઉં છું હું એક માઇનસ ત્રણ અને એક માઇનસ ચાર બરોબર છે બંનેનો સરવાળો કરો તો ચાર ને ત્રણ સાત બંને સંખ્યાઓ ઋણ પૂર્ણાંક છે જવાબ પણ શું આવશે ઋણ પૂર્ણાંક તો નિયમ નંબર એક એનો ગુણધર્મ એ કેવો છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ તમે લો તો એનો સરવાળો તમને પૂર્ણાંક સંખ્યા જ મળે બીજું કોઈ પણ ક્રમમાં સરવાળો કરો ક્રમ બદલવાનો તમારે ક્રમનો નિયમનો ગુણધર્મ છે કે પૂર્ણાંક સંખ્યાનો ક્રમ બદલાઈ જઈએ તો તમે ચાર ને પહેલા લો અને ત્રણ ને પછી લો તો પણ ચાર ને ત્રણ શું થાય સાત થાય બરોબર છે તો માઇનસ ચાર અને માઇનસ ત્રણ નો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પણ એનો જે જવાબ છે એ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે નિયમ નંબર ત્રણ બે વિરોધી પૂર્ણાંકનો સરવાળો શૂન્ય હોય વિરોધી પૂર્ણાંક એટલે અહીંયા હું માઇનસ ચાર લઉં છું અને અહીંયા પ્લસ ચાર લઉં છું બંને ચાર ચાર છે પણ એક ઋણ પૂર્ણાંક છે અને એક ધન પૂર્ણાંક બંને વિરોધી પૂર્ણાંક છો એનો જવાબ હંમેશા શું મળે શૂન્ય મેં ચાર અને ચાર લીધા
તમે ધારો તો -7 અને +7 લો તો પણ તમને જવાબ શું મળે શૂન્ય તો તમે સમજી જવાનું કે એક ઋણ પૂર્ણાંક હોય અને એક ધન પૂર્ણાંક હોય એટલે બંને વિરોધી પૂર્ણાંકો છે આ તો બંનેનો જ્યારે સરવાળો કરવાનો થાય તો બંને જો પૂર્ણાંકો સરખા હોય તો જવાબ શૂન્ય આવે પણ સરખા કે સર ના હોય તો તમને એવો પ્રશ્ન થતો -8 ને 3 લેવાનું જ્યારે બંને પૂર્ણાંકો વિરોધી છે તો હંમેશા સરવાળો હોય તો પણ તમારે બાદબાકી કરવી પડે તો તમારે 8 માં 3 બાદ કરવા છે કેટલા વધે 5 પણ કેવા 5 વધે ઋણ 5 એનું કારણ છે કે મોટી સંખ્યા શું છે ઋણ છે આ પ્રકારે હોત તો 8 + -3 એક ધન ઋણ વિરોધી છે સરવાળો હોય તો પણ બાદબાકી કરવાની તો 8 માંથી 3 બાદ થાય કેવા 5 વધે પ્લસ તો નિયમ નંબર 3 તો બે વિરોધી પૂર્ણાંકોનો જ્યારે પણ સરવાળો કરવામાં આવે તો એનો જવાબ આપણને શું થાય છે શૂન્ય મળે છે પણ બંને સમાન પૂર્ણાંકો હોવા જોઈએ નિયમ નંબર 4 કે સરવાળો કોઈ પણ જૂથની અંદર કરવામાં હું અહીંયા લખું છું 8 + 3 + 2 હવે આનો જવાબ મેળવો છે તો 8 ને 3 11 11 ને 2 બરોબર છે તો આનો જવાબ પણ 13 આવશે હવે આનું આપણે જૂથ બદલી દઈએ જૂથ 8 ને અલગ રાખીએ અને અહીંયા 3 + 2 ને જૂથમાં લઈએ તો પણ 8 ને 5 કેટલા થશે 13 જ થશે બરોબર છે તો કોઈ પણ જૂથમાં તમે સરવાળો એનો ક્રમ બદલી જૂથનો અને કરો તો પણ જવાબ શું આવે છે પૂર્ણાંક સંખ્યા મળે બે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ જૂથમાં લઈ અને જૂથ બદલાવીને એનો સરવાળો ક્રમમાં આવે જૂથનો ક્રમ બદલવામાં આવે તો પણ એના જવાબમાં કોઈ ફેરફાર પડતો નથી આ પ્રકારના વિવિધ પ્રકારના સરવાળાઓ તમે જુદી જુદી રીતે આપણે પણ ઉદાહરણ દ્વારા પ્રયત્ન મેં કીધું કે ઉદાહરણ લઈએ તો હવે ઉદાહરણ લઈએ એટલે ચોખ્ખો તમને ખબર પડી જશે કે આમાં કેટલો જવાબ આવશે તો વિવિધ પ્રકારના ઉદાહરણો મારી પાસે છે પણ મિત્રો બરોબર સરવાળા માટેના તો સરવાળા માટેના નિયમો જોયા તો હવે આપણને સરવાળો કરવામાં કોઈ તકલીફ પડશે નહીં પહેલા બંને ઋણ પૂર્ણાંકો દ્વારા સરવાળો કરી લઈએ એક નંબરનું ઉદાહરણ નંબર 1 લઈએ એની અંદર બંને એવી સંખ્યાઓ લઈએ -7 અને -3 તો કે સર આમાં શું કરવું અહીંયા ઋણ સંખ્યા અહીંયા ઋણ સંખ્યા -7 ને -3 નો સરવાળો કરીએ તો 7 ને 3 કેટલા થાય 10 એ તો સરવાળો આવડે પણ જો બંને ઋણ હોય તો પૂર્ણાંક સંખ્યાનો જવાબ પણ શું આવશે ઋણ આવશે બીજી લઈએ 3 અને 5 બંને ધન છે સામાન્ય છે આ પ્રકારના સરવાળા હોય થી 5 ધોરણમાં શીખ્યા છે તો કે સારી તો 3 ને 5 8 એમાં તો ધન 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 કાંઈ બીજું કરવાનું નથી બરોબર છે ત્રીજી પ્રકારની કાળી જગ્યા લઈએ એમાં -11 અને +5 અહીંયા પાછું જોયું એક ઋણ છે એક ધન વિરોધી આવ્યા બાદબાકી કરી દો 11 માંથી 5 જાય તો કેટલા વધે 6 અને પાછળ કયું ચિહ્ન છે જે સંખ્યા ઋણ મોટી હોય તો જવાબ ઋણમાં લખવાનો ધન મોટી હોય તો ધનમાં લખવાનો તો અહીં તમારે શું લખી દેવાનો ઋણ 6 એના પછી ચોથા નંબરની ખાલી જગ્યા લઈએ તો એની અંદર શું કરીએ તો અહીંયા 5 લઈએ અને અહીંયા -1 લઈએ હવે જો એક ઋણ ધન વિરોધી છે સરવાળો તો બાદબાકી 5 માંથી 1 જાય 4 વધે પણ કેવા 4 આવશે +4 કારણ કે મોટી સંખ્યા શું છે ધન છે બરોબર છે તો અહીંયા બે ઋણ લીધી અહીંયા બંને ધન એક ઋણ એક ધન એક ધન એક ઋણ ચારે ચાર પ્રકારની સંખ્યાઓ લઈ અને આપણે વિવિધ પ્રકારના સરવાળાઓ કર્યા આ પ્રમાણે તમે પૂર્ણાંક સંખ્યાનો જે સરવાળો છે એ એકદમ સરળતાથી કરી શકો ચાલો આપણે ગુણાકારને પણ સમજીએ ગુણાકારના જે વિડીયો છે એ આવતા વિડીયોની અંદર મૂકવામાં આવશે અહીંયા આપણે એટલે રાખીશું જય હિંદ જય ભારત